Diajataya diadasha tuja samaji avesa akosarvagna dasha vitaragi tujamo jashakti saman jayo deva jinendra aho deva jinendra tuja sammati ma mati lo mari gale de abhima tuja sammati ma mati lo mari gale de abhima ayya no ud jadu te ma vasjo raj pradan ayya no jo raj pradal jayo deva jinendra aho deva jinendra alaukika pada pragatavyo to ashakare nadan alaukika pada pragatavyo to ashakare nadan kevala karuna murti dejo kevala karuna murti dejo tamne ghat tu dan tamne ghat tu dan jayo deva jinendra deva jinendra परमात्मा श्रीमद् राजचंद्र भगवान ना वतनावर्त वंचाय छे पत्र क्रमांक 170 मुंबई कार्तिक सुद 14/1947 परम पूज्य श्री आज आपनो पत्र एक भूदरा पी गया એ પત્રનો ઉત્તર લખતા પહેલા કંઈક પ્રેમ ભક્તિ સમેત લખવા ઈચ્છું છું. આત્મા જ્ઞાન પામ્યો હોય તો નિસંશય છે, ગ્રંથિ ભેદ થયો હોય ત્રણેય કારણ સત્ય વાત છે, સર્વ જ્ઞાનીઓએ પણ તે વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, એટલે મને તમને બેને જે સુલભ છે અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરતા અલ્પ પણ માયાનું આવરણ બાદ કરે નહીં. અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં. તુહી તુહી વિના બીજી રટના રે નહીં. માઇક એક પણ ભયનો મોહનો સંકલ્પનો કે વિકલ્પનો અંશ રે નહીં. એ એકવાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહાર વિરા કરાય, તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી, પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સબળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. માટે દ્રઢ નિશ્ચય થયો કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કેવો, પરમાર્થ પ્રકાશવો ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ જાજો વખત પણ નથી, 15 અંશે તો પહોંચી જવાયું છે.
નિર્વિકલ્પતા તો છે જ પંતુ નિવૃત્તિ નથી નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય ત્યાર પછી ત્યાગ જોઈએ અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ મહાન પુરુષોએ કેવી દશા પામી માર પ્રકાશો છે શું શું કરીને માર્ગ પ્રકાશો છે એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે અને એ જ પ્રગટ માર્ગ કેવા દેવાને ઈશ્વર ઈચ્છાનું લક્ષણ જણાય છે આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું યોગ્ય છે એક અક્ષરે એ વિષયે વાત કરવા ઈચ્છા થતી નથી આપની ઈચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રસંગ છે અથવા ઘણા પરિચયો આવેલા યોગ પુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે બાકી સર્વ પ્રકારે ગુપ્તતા રાખી કરી છે અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બોધી રાખી છે તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશમાં બાધ ન આવે આટલા કારણથી નિપતંદજી મહારાજ કે બીજા માટે કંઈ લખતો નથી ગુણઠાણા ઇત્યાદિકનો ઉત્તર લખતો નથી સૂત્રને અડતોય નથી વ્યવહાર સાચવવા થોડો એક પુસ્તકોનો પાનો ફેરવું છે બાકી બધું પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું છે તન્મય આત્મયોગમાં પ્રવેશ છે ત્યાં જ ઉલ્લાસ છે ત્યાં જ યાતના છે અને યોગ મન વતન અને કાયા બહાર પુરકર્મ ભોગવે છે વેદોદયનો નાદ ના થતા સુધી ગ્રહવાસ કરવું યોગ્ય લાગે છે પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે કારણ પંચમકાળમાં પરમાર્થની વર્ષા ઋતુ થવા દેવાને એની થોડી જ ઈચ્છા લાગે છે તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે એવું કંઈ જ નથી આ નિર્ણય ઘણા વખત કરી નાખ્યો છે જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે આટલી બધી ઉન્મત્તા આવી ગઈ છે તેને સમાવવાની શક્તિ પણ આવી ગઈ છે પણ ચાહીને સમાવવાની ઈચ્છા રાખી નથી આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી વાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું થોડું લખ્યું ઘણું કરી જાણશું ગુણઠાણા એ સમજવા માટે લખે કહેલો છે ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી ક્ષપકમાં છે પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે ઉપશમ શ્રેણી બે પ્રકારે છે એક આજ્ઞારૂપ એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણ લીધે પડે છે આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે એમ અમે જાણ્યું છે
કોઈ શાસ્ત્રમાં શાસ્ત્રમાંથી નીકળી આવશે ન નીકળે તો કઈ વાત નથી તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે દશ પૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીર દેવની શિક્ષા વિશે આપે જણાવ્યું એ ખરું છે એણે તો ઘણું કહ્યું હતું પણ રહ્યું છે થોડું અને પ્રકાશક પુરુષ ગ્રસ્તાવાસમાં છે કોક બીજો ત્રીજા પુરુષ બીજો તો સમજે ને કોઈ કોકે છે પાછો બાકીના ગુફામાં છે કોઈ કોઈ જાણે છે પણ તેટલું એક બળ નથી કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં સૂત્ર અને તેના પડખાં બધા જણાયો છે એ જ વિનંતી આજ્ઞાંકિત રાયચ બહુ પત્રમાં કહી દીધું મૂળ વાત એમને સાચો ધર્મ ફેલાવો છે અને સૌભાગ્યને આગળ કરે બીજો તો કોઈ કબજે ના આવ્યો કેવો ઉલ્લાસ છે કેવો અમને મનમાં વર્તકદર બધા જેવો મોકલો બધા વેલા વેલા આ સાચું પામ્યા શું કર ગંદવાડામાં દુઃખી પડ્યા રહ્યા છે બિચારા એને સાચો માર્ગ બતાવો કોઈને ઉત્તમ વસ્તુ મળે ને તો રહેવાય નહીં પછી આ પામે જ સારું એમ થાય તે બીજાને આપે વેચે વિવરણ છે ખાસરૂમાં બહુ છે નાનું છે કૃપાળ દેવને બીજું કરતા આત્મા ભૂલાતો નથી બીજું કામ કરે પણ આત્મા ભૂલાય નહીં ધંધામાં હોય પણ આત્મા તો ના ભૂલાય મન મહિલાનો રે વાલા ઉપર બીજા કામ કરન તેમ સુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાના ક્ષેપકવંત તીર્થંકર પદવીનું માન નથી જોઈતું માન નથી જોઈતું પણ એ કામ કરવું છે એટલે કે વગર પગાર કામ કરવું છે કૃપાળદેવને બીજું કરતા આત્મા ભૂલાતો નથી તીર્થંકર પદવીનું ભાન નથી રહેતું જોઈતું પણ તેમણે જે પદ્ધતિ કરી છે તે કરવાની ઈચ્છા છે તે ભગવાને લોકોને પોતે જ્ઞાન પામ્યા પછી ઉદ્ધાર કર્યો અમારે પણ એક વગર અમને પદવી ના હોય પદવી ને અમારે જરૂર નથી વગર પદવીએ પણ મારે કામ કરવું મને અમને દાતા તરીકે ભલે ના ગણાય પણ મારે દાન કરવું છે તીર્થંકરે જગતનો ઉદ્ધાર કર્યો છે અને પોતે મોક્ષે ગયા છે તીર્થંકરની પદવી મોટી કહેવાય છે આ જગતમાં મોટા મોટી પદવી કોની તીર્થંકરની 63 છલાકા પુરુષો એ શ્રેષ્ઠ ગણાય બળદેવની પદવી મોટી એના કરતા વસુદેવની મોટી બળદેવની માને 4 સ્વપ્ન આવે વાસુદેવની માને 7 આવે અને બળદેવના કરતા વાસુદેવનું બળ
ઘણું મોટું પણ તેના કરતા ચક્રવર્તીનું બહુ બળ એની માને 14 સ્વપ્ન આવે તીર્થં ચક્રવર્તીની સમાન કોઈ બીજો નહીં સાર્વભૌમ સત્તા એની પાસે દેવો જેને સાનિધ્યમાં નવ નિધાન 14 રત્ન એની સાહેબીનો પાર નહીં તીર્થંકરનું બળ કેટલું એક બાજુ અરે ચક્રવર્તીનું બળ કેટલું એક બાજુ આખું લશ્કર હોય એનું ચક્રવર્તીનું લશ્કર થોડું ઘણું એક બાજુ ચક્રવર્તી ઊભા હોય અને કોડે હોકર બોંધે દોડું અને બધાને ખેંચે પણ ના પડે અને એક આજકો બધા જેમ ગોંધરા પર લંબડી પડે એટલું બળ પણ તેના કરતા તીર્થંકરનું વિશેષ તીર્થંકરને તો દેવોના દેવ ઇન્દ્રો પણ નમે ભગવાન મહાવીર સ્વામી જન્મ્યા અને તેઓ નવરાવા લઈ ગયા તો એક પગનો અંગૂઠો ડાગો કહો ગુંભીરવા લે છે કોની તાકાત એવી આ તો શારીરિક બળ પણ એનું આત્માની વાત તો કઈ ઊંચી જ જગતમાં તીર્થંકરનો જોટો નથી બધા કે ભગવાન શું ભગવાન તમે તે કોઈની તાકાત નથી એની આગળ પીર પેગંબર કોઈ એની આગળ કોણ તે સૌથી શ્રેષ્ઠ કોણ તીર્થંકર એનું બળ એવું એનું જ્ઞાન એવું એની શક્તિ એવી ચોસઠ ઇન્દ્રો વંદે ને ઇન્દ્ર વંદે વંદે દિગંબરો 100 ઇન્દ્રો કહે છે અને શ્વેતંબરો 64 કહે છે ટૂંકામાં તીર્થંકરની પદવી મહાન છે અને તે તીર્થંકર સાથે તીર્થંકર થયા માટે તીર્થ કર્યું લોકોને ઉધારીને મોક્ષે લઈ ગયા પેલું અંગૂઠે મેરું આનો માટે તીર્થંકર નો હતા એ તીર્થંકર તીર્થ કર્યું લોકોને તરવાનો માર્ગ આપ્યો લોકો મોક્ષ નહીં ગયા માટે તીર્થંકર તે તીર્થંકરે કરેલું મારે કરવું છે તીર્થંકર જગતનો ઉદ્ધાર કર્યો છે અને પોતે મોક્ષે ગયા છે તિન્નાણમ તાર્યાણમ પોતે તરે અને બીજાને તારે તીર્થંકરની પદવી મોટી કહેવાય છે તે સમુદ્ર વગેરે અમારે જોઈતો નથી શું આ વચન છે આમાં તો લોકો તારવા છે આ મોટા હોદ્દાના આસન અમારે જોઈતો નથી વગર પદવી પણ તારવા કેટલાક જો ઊંચી પદવી હોય તો લોકોનું ભલું થાય વગર એ થાય પૂર્વે તીર્થંકર નામકરણ વધ્યું હતું તેથી તીર્થંકર થયા તીર્થંકર જે રાગ દ્વેષ ટાળીને બોધાને બીજાને ઉપકારી થાય તે કરવાની ઈચ્છા છે તરવાના સાધનની પરંપરા ચાલે એવું કરવાની કૃપા દેને ઈચ્છા છે તરવાના સાધનની પરંપરા ચાલે પરમ કૃપા દે તરવાના સાધનની પરંપરા મૂકી એક તો વચનો આપ્યા પછી પ્રભુ શ્રી જેવાને બીજાને તરવાનું સાધન દોરડું આપ્યું કે તમે બીજાને આ દોરડું આપજો આ સાધન આપજો તે તરવાના સાધનોની પરંપરા પ્રભુ શ્રી આપી કૃપાદેવ આપી અને પ્રભુ શ્રી આપી બીજા કોઈને કહ્યું નથી કૃપાદેવ કે તમે આપજો કોને કહ્યું છે ફક્ત પ્રભુ શ્રી જાય
અને કૃપાઓ દેવ તે એમના હયાતીમાં પણ કોઈને સાધન માગે તો પ્રભુજી પાસે મોકલતા, વ્રત પછખાણ પણ પ્રભુજી પાસે પાવતા, એમના માતુશ્રીને પણ પ્રભુશ્રી પાસે વ્રત પછખાણ પાવ્યો, અને પ્રભુશ્રીને પુસ્તક પણ એમના માતુશ્રી બાપ ફતે ઓરાવ્યો. એટલે પરમ કૃપાદેવને પોતાની પાછળ આ જે પરંપરા એમાં ઉત્તરાધિકાર જો હોય તો પ્રભુ શ્રી છે. બીજા ગમે એમ કહેતા હોય દારશીભાઈ કેવા હતા, પણ દારશીભાઈ એટલા લાયક ન હતા. કૃપાદેવ પોતે લખ્યું, તમને પુસ્તકના જ્ઞાનનું જેટલું પ્રત્યક્ષ કૃષ્ણ નથી, મનને લઈને આ બધું છે, હું બધું લખ્યું છે કૃપાદેવે. તો દારશીભાઈ રહી ગયા, એમને શું હતું, પુસ્તકના જ્ઞાનનું જો માધ્યમ હતું. પણ અમારું એક એક પણ વચન શાસ્ત્ર કરતા વિશેષ લાગતું હોય તો કહીએ. શાસ્ત્રમાં કહ્યું છે ને વાત ગઈ, આ જીવતો જાગતો શાસ્ત્ર કરતા દેખી અને પછી અમે શું જોવા જાઓ છો, આ તેને લખેલું છે. આટલી દ્રઢ શ્રદ્ધા હોય તેનું કામ દે શ્રદ્ધા પ્રભુ શ્રી ના હોય. મેં દીવાના રાજકાળ મને ભગવાન મળ્યા છે, શાસ્ત્ર કરતા તેના વતન પર વિશે વિશ્વાસ હતો. તેથી તીર્થંકર થયા, તીર્થંકર જે રાગદ્વેષ ટાળીને બીજાને ઉપકારી થયા તે કરવાની ઈચ્છા છે. રાગદ્વેષ ટાળી અને લોકોને ઉદ્ધાર કરવો છે. યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉતારું, અપવર્ગ ઉતારું અને અપવર્ગના પેસેન્જરો મુખને પેસેન્જરને મોક્ષે પહોંચાડું, નવ પદ ધ્યાનીની વૃદ્ધિ કરવા ઈચ્છા. કોઈ પામે મુમુક્ષુ વાત, કૃપાદેવને દયા હતી એમ કા છે તો ભલે કોકે પામતા, કોઈ પામે મુમુક્ષુ વાત. તીર્થંકરને પણ ત્રીજા ભાવમાં આ ભાવના હોય છે, સવિ જીવ કરું સાધન બધા જીવો મોક્ષે દઉં વેળા વેળા જાઓ, આ સુખ કેમ ના પામે, આટલું બધું સુખ છે ખૂટે એવું નથી, તો જશે તો પેલાનું ઓછું નથી પડવાનું, તો આપણે ભાગ્ય નથી આપણું તો ભોગવવાના છે, તો પેલાનું ઓછું પડશે, પેલા ગયેલા છે એમાં આપણો ભાગ પડવાનો નથી. તરવાના સાધનની પરંપરા સાથે એવું કરવાની કૃપાદેવની ઈચ્છા છે. પ્રશ્ન, વૃદ્ધમાંથી યુવાન થયું એટલે શું, કોણ વૃદ્ધ હતા, સૌભાગ્યભાઈ, અને યુવાન એટલા કઈ જડીબુટી ખાઈ જવાન થવાના છે નહીં, પણ તમારે હવે કમર કસવાની છે. આ જે સાતો ધર્મ પ્રવર્તાવો છે એમાં તમારે મદદ કરવાની, તમે પહેલા નંબરે અગ્રેસર થવાનું છે, ગાડા થઈ નહીં ચાલે કે કમર કસો. તમે પૂજ્ય શ્રી વૃદ્ધાશ્રમમાં નિરાશા થાય કે હવે ગરડા થયા શું થાય, વૃદ્ધા તો ગયડો થયો માંથી શું થાય, હવે મંદિરે ના જવાય, માંથી ઉપવાસ ન થાય,
મારાથી મંદિરે ના જવાય ના વંચાય ના ભક્તિ થાય ના પગથિયું ચડાય એવું નહીં વૃદ્ધાશ્રમમાં નિરાશા થાય તે હવે ઘડા થયા શું થાય એવી નિરાશા કરવાની જરૂર નથી વૃદ્ધાશ્રમ વ્યવહારનું કામ ના થાય બરાબર પોટલો ના ઉચકાય ફાથરા ના ફડાય ગુણો ના ઉચકાય દોડાય નહીં પણ માળ તો ફેરવાય ને માળ ફેરવાય કે ના ફેરવાય મંદિરમાં આંખ ના હોય ભલે ગાડીઓમાં ના ચડાય એટલે સેલામ સેલું સાધન વર્તાવતા આપણને આપ્યું તે આપણે કરવું નથી યુવાન જેવો પુરુષાર્થ જોઈએ છે કેવો જુવાન જેવો ગઢપણ પણ મંટી લાલન કહેતા આઈ એમ યંગ મેન કૃપાવદે કરતો 15 વર્ષે મોટા હતા ઉભા લોંબા પણ જરાય કેળે છે નમેલા નહીં પાછળ ચોટલો લબડે એમને વાળ છૂટા અને દેવસી મઠસીને દાઢી રાખે આ ચોટલા વાળા બે તે વખત ના પંડિત બેની જોડી હતી લાલન અને શિવજીની બે જોયેલા એટલે શિવજી એ લાલન કહેતા આઈ એમ યંગ મેન જવાન ખરેખર જવાન જેવું બોલતા હતા ગળા હતા તો કૃપાવદે કરતા તો 15 વર્ષે મોટા મારા જોયેલા સુધી હતા મારી દિશાની મુલાકાત લીધી છે એમણે પાઠશાળાની અને એક વખત મને કહે છે માસ્તર મને ભણાવશો કે બે જ છોકરાને જલાય હું તમને ભણાય પછી વળી કહેશે પર્વત મોટો કે પગ મોટા મેં કહ્યું પર્વત તો કે ના પગ મોટો કે પર્વત ઉપર પર્વતની ઉપર ચડીને ઊભો રહે પગ મોટા એમ કહેતા પછી સાગર મોટું કે વાણ મોટું તો મેં કહ્યું સાગર તો કે ના વાણ તો દરિયા નહીં આપે પેર પર જતું રહે એના કરતા મોટું કે એને ઓળંગી થાય આવા યુવાન થવાનું ગડા નહીં થવાનું યુવાન થવાનું ઘણા એવા અમે જોયા છે ગડપણો પણ તાજગી ભક્તિ ન તો બરોબર હવે નિરાશા કરવાની જરૂર નથી યુવાન જેવો પુરુષાર્થ જોઈએ બે પ્રકારે શ્રેણી છે એક ઉપક્ષેપક શ્રેણી અને બીજી ઉપશમ શ્રેણી ઉપશમ પલટા ત્રણ વાર્ધ લાગે બે ઘડીમાં જતું રહે શું અસંખ્ય વાર આવે છાયક એક જ વખત છાયક આવ્યું તે ન જાય આધુનિક મુનિઓના સૂત્રાર્થ સંભરવા જ નથી સૂત્રને ના સૂત્રમાં સાંભળજો પણ એનો અર્થ ના સાંભળજો કારણ અર્થ બળા ખરે છે માવીના હૃદયમાં સૂત્રનો શું અર્થ હતો કૃપા દેવ જાણે છે બાકી આ મુનિઓ જાણતા નથી એટલે બધું ઊંધું થતું કરી નાખ્યું તેથી તો ઝઘડા ભેગા થયા પેલો અર્થ તો બીજા અર્થ કર્યો એટલે જુદું પડ્યું પણ મહાવીરે કહ્યું હોય એ જ અર્થો પકડ્યો હોત તો જુદાને પડત તો નક્કી જ છે કે છૂટા પડ્યા એનો અર્થ એ કે મહાવીરનું કહેલું સમજ્યા નથી સૂત્ર સાંભળજો પણ એનો કરેલો અર્થ ના સાંભળશો સૂત્ર સાચો છે પણ અર્થ કરનારા ખોટા છે આધુનિક મુનિઓના સૂત્રાર્થ સાંભળવા કે નથી કઈ બીજું બેસાડી દે એક નંબર ડે બીજું બેસાડી દે કઈ ગૌણ અર્થ કરે અને એવું જ કર્યું છે ઘણી ઘણી જગ્યાએ કકાળમાં મોક્ષ નથી
સ્ત્રીનો મુખ નથી, પ્રતિમાની જરૂર નથી. આવું કેટલું ઊંધું ઘૂસાડી દીધું. ભગવાનને વાણીને અવળાટમાં ફેરી રાખી, પછી એકે કહ્યું બીજે કહ્યું તો સીધો વિચાર કરતા તો પછી તિદંડો જ નહીં. પહેલા જે પરંપરા ખોટી કરી, પછી તો પેલકા તો આમ જ હોય ને, ચાલતું આવે છે તે. સત્પુરુષનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. સત્બુદ્ધિ શ્રદ્ધા કરીને પછી સત્સંગ કરવો. શું કરવો? સત્સંગ કોનો કરવો? સત્પુરુષનો. શ્રદ્ધા કરો કે આ સત્પુરુષ છે, પેલો નિર્ણય કરો. પેલો નિર્ણય કરતી વળગી પડે અને પછી પૈણા પછી કે તું કઈ નાતની, તો પેલું નક્કી કરું કઈ નાતની છે. એ કૃપા લખ્યું કે જેની પાસે ધર્માગો તે પામ્યાની પણ ચોકસી કરવી. પેટલા ગાળા પત્રમાં છે, પેલી ચોકસી કર્યા વરત પડી લીધું, પછી ઉન્નત કઈ નાત નહીં, પછી શું પૂછવાનું રહ્યું? સત્પુરુષની શ્રદ્ધા કરીને પછી સત્સંગ કરવો. ધર્મ સિવાય બીજી ઈચ્છા ન કરવી. ધર્મ પૈસો વેપાર શરીર માન મોટાઈ છોકરા કશું નહીં, એક ધર્મ જોઈએ. માગી શું માગ્યો? ધર્મ માગ્યો. પ્રભુ શ્રી ને મુનિ શું જોઈએ? તો મારે તો મુનિ શું માગ્યું? બે શબ્દો, બ્રહ્મચર્ય અને સંકેત. બે બધું માગી લીધું. બીજો માગત તો શું માગત? મને યાદ નથી રહેતું કઈ કરો. મને ભાષણ કરતા આવડે એવું કરો ને, મારું શરીર સારું એવું કરો ને, મને આચાર્ય પદવી મળે એવું કઈક કરો ને. આને માગ્યું કે ડોહો બોળ્યો તો ગોળો સંકેત માગ્યું, અને ચારિત્ર ઊંચું બ્રહ્મચર્યથી ઊંચું ચારિત્ર નથી. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે ધર્મ સિવાય બીજી ઈચ્છા ન રાખવી. હવે જ્યાં સુધી ધર્મ છે બીજી ઈચ્છા રાખીએ તો ભગવાનની ભક્તિ કરી કહેવાય? ઊંડે ઊંડે જરા કે જો મનમાં થયું કે મારો તાવ મટી જોયો તો મરી ગયા. તાવ માટે ડાક્ટરની પાસે જોઈ પાસે ના મગાય, આ તાવની ટીકડી નહીં હતો એનો કે માગવો ને પાસે. પણ સાથે કૃપાદે પાછું કહ્યું કે બીજે માગો ને એના કરતો કે જાગતાની પણ માગશો તમને અવળું થશે કે ના મગાય. શોભાભાઈના બાપા લલુભાઈ મારવાડી સાધુ પાસે માગવા ગયા, ઠપકો આપ્યો, મગાતું છે? જૈન ધર્મ છે, તમે લાયક નથી, તમને નહીં પડે. આપ્યું પણ તે પ્રભુ શ્રી પરમ કૃપાદેવને આપવા શોભાભાઈ તેની પાસે હતું જ. એટલે સાચા પુરુષની પાસે માગીએ કદાચ છે, જો જીવતા દાખતાની પાસે તો આપણું ફેર્યો કે ના મગાય. કૃપાદેવની પાસે સૌભાગભાઈ કેટલું કદ માગ્યું પણ ના મગાય. ભૂલે ચૂકે ના મગાય, મારી ઈચ્છા ના રખાય. દર્શનાવણી કમ બેસશે. એક જગ્યાએ લખ્યું છે કે એવી ઈચ્છા તો સત્પુરુષ પાસે થઈ તો તે ફેરી નાખશે, અને બીજો તમારી ખોટી ઈચ્છાને પોષણ આપશે, એટલે તમે ઉલટા જતા છો. હું કરો છું, મારે દુકાન કરવી છે, તે આમ કરજો તમને દુકાન હારી થશે, તમે આમ કરજો ને તમે પૈસા થઈ જશે,
એટલે તમારી ખોટી વાતને પોસે પેલા આપણે રાજી દેગાર તો મન પૈસાની વાત કરી અને જોઈ તું તું વૈદે કર્યો જ્ઞાની કૃષ્ણ કે ના મગાય ઓહો સૌભાગ્યભાઈ કેટલી વખત કહ્યું પણ ના મગાય ના માગશો અને એમ કરીને એમનો ઉદ્ધાર કર્યો ધર્મ સિવાય બીજી ઈચ્છા ન રાખવી અને બીજી ઈચ્છા રાખે તો તે ધર્મ નથી પત્ર તો બહુ લાંબો અને ઘણું છે વિચારીએ તો પાર વગર આ તો થોડુંક વિવરણ છે પણ પત્રમાં તો ઘણું એથી વિશેષ છે આત્મા જ્ઞાન પામ્યો હોય તો નિસંશય છે કોણ સૌભાઈભાઈ અને કૃપાદેવ બે બે ને જ્ઞાન ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્ય વાત છે ગ્રંથિ ભેદ થાય સંકેત થાય ગ્રંથિ તૂટવી જોઈએ મિથ્યાત મોહિની મિશ્ર મોહિની સંકેત મોહિની અને અનંતાનુબંધી ક્રોધ માન માયા ને આ સાત પ્રકૃતિનો નાશ પામે ત્યારે સમ્યક દર્શન થાય તો ગ્રંથિ ભેદ થયો ગોંઠ છૂટી ગઈ મહાબળવાન છે ગ્રંથિ તોડવી રાયણના લાકડાની ગોંઠ તોડવી હોય કુવાડી બરોબર તેજ હોય અને માણસ બળવાન હોય તોય પરોણે તૂટે તો ધારદાર છીણો મૂકે અને મણનો દોડમણનો ઘણો ડમ ડમ વાગે તાળા 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 તૂટે તોડતો તોડતો પાછો પડી જાય ઊંફી જાય પાછો વળી જાય ગાંધીજીને લખ્યું છે એ જી પાછો વળી જાય છે પ્રેમ પંથ પાવકની દ્વારા દેખી પાછા ભાગે તો ને ઓ બાપ આ બળતમ પડાય ઘેરથી નીકળે જંગલ ભયંક પાછો ઓળી જાય એમ એક વખત નહીં અનંત વાર ગયો છે પણ ગ્રંથિ ભેદ થતો નથી એ તો કરેડ્યા કરે તાર કામ જે થાય બસ બસ પાછા પડવું જ નથી કોટા આવે કંકર આવે ધોમ ધગનથી રેતી આવે ખોડાની ધારે ને ધારે દુર્ગમ બોલાય ગમે તે મહાર વ્યા કરાય તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી એ લુગડા વગરનો ફરતે બાધા નથી ટોપલી મૂકતો વળતી નહીં ગોડ્યું બોલાય ગમે તે મહાર વ્યા કરાય તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી એ લુગડા વગરનો ફરતે બાધા નથી ટોપલી મૂકતો વળતી નહીં ગોડ્યું અને ખરેખર આત્માનો લક્ષ્ય થાય એને દુનિયાદારી ભૂલો પડે તો એને શી પડી છે ખરેખર તો દુનિયાદારીમાં ભૂલો પડે ત્યારે જાણવું કે સાચો મોક્ષ છે અહીનું બરાબર હાથ વ્યક્ત હું તો એને મોક્ષ ને જવું હું જવાની નહીં જવાની તું ઘરમાં વાળે જોડે લીપે ગૂંપે ડુગણા ધોવે ઉકવે ગળિયો વાળે બહાર જાય તારે તાળો ખેંચે તો છોન ખેતી જાય એવી લાગતી નથી પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી કોઈને પૂછનાર નથી અમારે ઉમર કોઈ પૂછનાર જ નહીં કહ્યું શું વાપર્યું ક્યાં ગયું ને આવ્યું ક્યાં બેઠો ક્યાં ઉઠો કોક બધાને પૂછરા મારે કોઈ પૂછનાર નહીં દોડો આરો બહુ સત્તા મારી રાજાની છે કે ખેતરમાંથી શું આવ્યું તે પૂછતું નથી કેટલા પૈસા તે પૂછતું નથી શું ખાધું તે ભૂખ્યા છે
દરિયા તો પૂછતો ફરિયામ કોઈ પાણી પૂછતો પૂછતું નહીં પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી એનું કરેલું સર્વ સવળું છે બધું સવળું એ દશા પામ્યાનું બધું સવળું જ્ઞાનીનો ગમો જેમ વાગે તેમ સમો અને આપણે ગમે તેટલું સાચે થયું પણ જૂઠું તેનું કરેલું સર્વ સવળું છે આવી દશા પામવાથી પરમાત્મા માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી ભગવાને એમ ના કહ્યું છે આવી દશા આવે ત્યાર પછી માર્ગ કહેજો શોભાઈને શું ઈચ્છા હતી કે તમારી પાસે આટલી બધું અને લોકોને ફાયદો નહીં તે કૃપાદેવ શોભાઈને કહેતા અગ્રેસર થવું અને સૌભાગ્ય અમને ટકો રહે કે કેમ હજુ બહાર નીકળતા આપોને લોકોને વેચો ને આટલું બધું છે ને અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પર આશા નથી એમ મને લાગે છે માટે દ્રઢ નિશ્ચય કર્યો છે કે એ દશા પામીને પછી પ્રગટ માર્ગ કહેવો પરમાર્થ પ્રકાશવો ત્યાં સુધી નહીં અને એ દશાને આવે કે જાદો વખત પણ થોડા માહિત દેવાની પંદર અંશે તો પહોંચી દેવાયું છે હવે શું એક અંશ બાકી છે નિર્વિકલતા તો છે જ નિર્વિકલતા તો છે જ પણ તો નિવૃત્તિ નથી આ બાજુ પર્વતની ઉપાધિ પડી બાકી અંદર નિર્વિકલ્પ દશા કેવી અદભુત વાત આવી નિર્વિકલ્પ દશા વાળાને ઉપાધિ ભીડો ભરે આવો એક જ પુરુષ બન્યો જગતમાં આવી ઊંચી દશા થતા ઉપાધિ ભરે એ તો બીજું તો શું હોય અધ્યાત્મ દશા વધતી જાય ઉપાધિ ઘટતી જાય આને તો અધ્યાત્મ દશા વધતી જાય છે ત્યારે ઉપાધિ વધતી તો બંને હોળા હોળે ચાલે છે શરતમાં બધામાં નિવૃત્તતા તો છે જ પણ તું નિવૃત્તિ નથી નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરું તે વિચારી શકાય અમે ઉપાધિઓ પડ્યા છીએ શું કરીએ ત્યાર પછી ત્યાગ જોઈએ અને પછી ત્યાગ કરાવવો જોઈએ અમે ત્યાગ કરીએ ને પછી બીજાને ત્યાગ કરાવીએ એમને એમ કહે તો શું થાય પારકો છોકરો જતી કરે તો પોતે થવું નહીં પરોપદેશ છે પંડિત્યમ મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે મહાવીર સ્વામી જન્મથી ત્યાગી વૈરાગી હતા મોટા મુનિઓને દુર્લભ એવી ઊંચી વૈરાગ દશા હતી રાજ તો તેણે કર્યું જ નથી રાધાના કુંવર હતા અને તોય પાછા સાધુ થઈને 12.5 વર્ષ સુધી મૌન રહ્યા કેટલું સહન કર્યું
અને જ્યારે કે અજ્ઞાન થયું ત્યારે બોલ્યા, તો બોલ્યા નહીં. રે મહાન પુરુષોએ કેવી દશા પામી, માર્ગ પ્રકાશો છે, શું શું કરીને માર્ગ પ્રકાશો છે એ વાતનું આત્માને સતત સ્મરણ રહે છે. અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરની ઈચ્છાનું લક્ષણ જણાય છે. પરિપૂર્ણ નિવૃત્તિ અને પરિપૂર્ણ જ્ઞાન થશે ત્યારે જ્ઞાન પ્રકાશવું. જ્ઞાનનો વધો નથી, વધો છે નિવૃત્તિનો. આગળ લખ્યું ને, નિર્વિકલ્પતા તો છે જ પણ નિવૃત્તિ નથી. આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું એ જ યોગ્ય છે, તમને કોઈ જ્ઞાની તરીકે માને નહીં. અમારે પહેલા તૈયાર થવું છે, ચોખ્ખા થવું છે, પછી બોલીશું. એક અક્ષરે તે વિશે વાત કરવા ઈચ્છા થતી નથી, એક અક્ષર બોલવો નથી. આપની ઈચ્છા જાણવા ક્યારેક ક્યારેક પ્રવર્તન થાય છે, તમે પૂછો ને ના છોડકે બોલીએ છીએ અમે. અથવા ઘણા પરિચયમાં આવેલા યોગ પુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર ભલે કરાય છે, કોઈક લાયક માણસ પૂછે તો ના છોડકે જવાબ આપીએ છીએ, સાચો જવાબ આપીએ છીએ. પણ ખરેખર મનમાં ક્ષોભ રહે છે કે મારે આ દશામાં શું બોલવું. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા રાખી છે, અમે જ્ઞાની છીએ એવું જણાવવા દેતા નથી. અજ્ઞાની થઈને વાત કરવા ઈચ્છા મોદી રાખે છે અજ્ઞાન. ભગવાન મહાવીર સ્વામી સાધુ પણ વિચારતા હતા, કોઈ પૂછે ત્યારે શું કે ભિક્ખુ હું રાધાનો કુંવર છું અને સાધુ થયો છું એમ. એક અક્ષરે તે વિશે વાત કરવા ઈચ્છા થતી નથી. આપની ઈચ્છા દળવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે, અથવા ઘણા પરિચયમાં આવેલા યોગ પૂરતી ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે, બાકી સરકાર ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાત કરવાની ઈચ્છા બાંધી રાખી તો અજ્ઞાની થઈ છે જ્ઞાન, પણ અજ્ઞાની થઈને વાત કેમ? અમારી માનની દશા જોતા કોઈને વિકલ્પ આવે, શ્રદ્ધા ન બેસે અને અસાધના કરી બેસે અને એ જીવને માન નુકસાન થાય. ધર્મ ક્ષેત્રે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ બદલે ભવિષ્યતિ. બધી દુનિયા દોષ કરજો પણ અહીં ભગવાનની આગળ ગુનામ ના આવશો, નહીં તો અહીં બંધા તો નહીં છૂટાય. બધી દુનિયામાં કરેલું તા થોડાવશે કે આવે વધો નહીં. તું ગમે યુગોનો પાપી હોય તો તું અહીં આવી છોડાવશે, પણ એના જ વિરોધી થયો નહીં છૂટે. એટલે અમારાથી કોઈ પાછા ના પડે એટલા માટે, કારણ કે અવાડે આવેલી ગાય તરસી જાય કોણ પીવાની, બીજી ગાય નથી આવી તો કદી પીવે, પણ આ તો અવાડથી પાછી ને પછી પીવે છે ને કશું નહીં, રાતનું કશું નહીં, એટલે પછી પાછો જ ના આવે, અભગે પડે. કેટલાક દૂધ કે કોઈ ચીજ અભગે પણ દેખડો એ થઈ જાય, એટલે પછી એના પ્રત્યેને પ્રેમ શાનો આવે, છૂટવાની જગ્યાએ બંધાયો. એટલે એવું કોઈને ન થાય એટલા માટે ગુપ્ત રહ્યા છે. અજ્ઞાની થઈને વાત કરવાની ઈચ્છા બોંધી રાખી છે, એવી અપૂર્વકારે જ્ઞાન પ્રકાશ આત્મા આવે. સુખ દામ આનંદ સંત ચોહ
Swami Parashanti Ananta Sudamaya Je Pranamu Padate Varate Jayate Pranamu Padate Varate Jayate Sahajatma Swarup Param Guru Param Kripalu Devadhi Je